નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ધોરણ 9 માં ચોથો વિડિયો આપણે જોઈએ, એમાં સ્વાધ્યાયનો પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સાતા સ્થિતિની અંદર જવાબ લખો. સવિસ્તાર પ્રશ્ન પૂછાય ત્યારે આપણે પ્રશ્નની જણાવટ કઈ રીતે કરશું એનો તમને એક અહીંયા પ્રશ્ન છે એ તમને અંદર સમજાવીશ, અને એ જ પ્રશ્ન પ્રશ્ન 3 નો બીજો પ્રશ્ન તમારે HW માં લખવાનો છે. એનો પ્રશ્ન મેં લખી દીધો છે કે નીચેના પ્રશ્નના સાતા પેટીમાં જવાબ લખો. કવિના મનમાં કોણ મોહ વિચારે છે એ તમારી રીતે તમારે આ રીતે લખવાનું રહેશે. કઈ રીતે? તો કે સૌથી પહેલા કાવ્ય, પછી કવિ અને એનો પ્રકાર. દરેક સવિસ્તાર પ્રશ્નની અંદર આપણે ચેપ્ટરની અંદર આ રીતે પ્રશ્ન ઉતારવાના રહેશે. સાતા પેટીની અંદર જવાબ રીતે આપણે પોઈન્ટ વાઇઝ જવાબ લખશું. ફકરામાં નથી લખવાનો, ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈએ પ્રશ્ન. કૃષ્ણ રૂપ મા શુક્રે છે એમ કવિ શા માટે કહે છે? તો કે કાવ્ય છે સાંજને સાંભળ્યો, કવિ છે નરસિંહ મહેતા, પદ કાવ્યનો પ્રકાર છે પદ. હવે પ્રશ્નની શરૂઆત કરશું જવાબ. સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ કમાડનાર છે. પોઈન્ટ 2, કૃષ્ણએ મસ્તક પર મોર મુકટ ધારણ કર્યો છે. પોઈન્ટ નંબર 3, કાનમાં કુંડળ ઝૂલે છે શરીર એકતા પર અને ફૂલની પછેડી પહેર્યા છે. પોઈન્ટ નંબર 4, ફૂલની પછેડી જુવા અને ચંદનની સુગંધથી મહેકે છે. પોઈન્ટ નંબર 5, જે તારાપુરણમાં સુશીલ એટલે કે ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડે તો બી રોજક મગે એમ ગોવાળના વૃદ્ધની વચ્ચે વિઘ્ન શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે અને એમને મળવા તેનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે એમને વાત્ય આનંદન દીધું અને એનું મન કૃષ્ણના સૌંદર્ય પર વાળી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મા શુકારી છે એટલે કે કલ્યાણકારી છે. તો અહીંયા ધોરણ 9 નું પ્રથમ કાવ્ય છે એ પૂર્ણ થયું છે.